શહેરના ઉદના વિસ્તારમાં શુક્રવારના રોજ વહેલી સવારે હત્યા કરાયેલી એક લાશ મળી આવી હતી, જેને લઈ ઉધના પોલીસ દોડતી થઈ ગઈ હતી। ત્યારે ઉધના પોલીસ દ્વારા મૃતકની ઓળખ કરી સમગ્ર બનાવની જાણકારી મેળવી ગણતરીના કલાકોમાં આરોપીને જેલ હવાલે કરાયો। સુરત શહેરના ઉદના વિસ્તારમાં વહેલી સવારે ઓમ નામના વ્યક્તિએ કંટ્રોલ રૂમમાં ફોન કરી એવી જાણકારી આપી કે ઉધના ખાતે આવેલ લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીઝમાં એક અજાણ્યા ડેડ બોડી મળી આવેલ છે, જેથી સુરતની ઉધના પોલીસ દોડતી થઈ હતી। સુરત શહેરના એસીપી ચિરાગ પટેલ, ઉધના પોલીસ સ્ટેશનમાં પીઆઈ આચાર્ય અને ઉધના પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો। ત્યારે આ ડેડ બોડીની ચકાસણી કર્યા બાદ તેને પીએમ અર્થે હોસ્પિટલ ખાતે મોકલી દેવામાં આવ્યો હતો અને ઘટનાની ગંભીરતાને લઈ આરોપીઓને શોધવા તજવીજ હાથ ધરી હતી। ત્યારે આ સમગ્ર બનાવમાં પોલીસે જ્યારે મૃતકના ગળા પર ચપ્પુના નિશાન જોયા, ત્યારે પ્રાથમિક રૂપે પોલીસને એવી શંકા ગઈ કે જો આને કોઈએ ચપ્પુ માર્યું હશે તો જપાજપી થઈ હશે, જેથી કરીને તેમના નજીકનો સંપર્ક કરી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી। 9મી તારીખના રાતના સમયે લક્ષ્મીનારાયણ એસ્ટેટમાં ખાતા નંબર C-134ના સુપરવાઇઝર અને કોન્ટ્રાક્ટર વચ્ચે કોન્ટ્રાક્ટ બાબતે ઝઘડો થયેલો હતો અને એ ઝઘડો રાતના લગભગ 10 વાગ્યાથી લઈ અને મોડી રાત્રે 2 વાગ્યા સુધી ચાલુ રહેલ। આ ઝઘડામાં બંને વચ્ચે કોન્ટ્રાક્ટ બાબતની માથાકૂટ હતી। સુપરવાઇઝરે જે કોન્ટ્રાક્ટર છે એની પાસે એક શિફ્ટના કોન્ટ્રાક્ટની માંગણી કરેલી હતી અને એમાં માથાકૂટ વધતા બંને વચ્ચે ઝઘડો થયો। એક જ ખાતામાં કોન્ટ્રાક્ટર અને સુપરવાઇઝર તરીકે કામ કરતા સુપરવાઇઝર ઓમ દ્વારા કોન્ટ્રાક્ટર મહેન્દ્રની હત્યા કરી હોવાનું સામે આવ્યું। ત્યારે ઉધના પોલીસે ઓમને તાત્કાલિક ધોરણે અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે।